ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે ચાલતા કોરોના કેર સેન્ટરની મુલાકાત લેતા કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા. કોરોનાને લઈને આજે રાજ્યભરમાં આરોગ્યની સ્થિતિ ગંભીર છે ત્યારે રાજકોટ જિલ્લાની ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં ચાલતા કોવિડ કેર સેન્ટરમાં 500થી વધારે દર્દીની સારવાર આપવામાં આવી છે ત્યારે ગુજરાતના કેબિનેટ મિનિસ્ટર જયેશ રાદડિયાએ આજે ધોરાજી સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આજે ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના દર્દીઓની ખબર પૂછવા માટે આવ્યા છે. અત્યાર સુધી ધોરાજી સિવિલ હોસ્પિટલની અંદર 550થી વધુ કોરોના દર્દીઓને સારવાર આપી, રિકવરી આપી અને એમને રજા આપવામાં આવી છે. ધોરાજી સિવિલ હોસ્પિટલની અંદર 90 ઓક્સિજન બેડ સાથેની વ્યવસ્થાઓ સિવિલ હોસ્પિટલની અંદર ઉપલબ્ધ છે. અહીંના સ્થાનિક ડૉક્ટરો દ્વારા એની સારસંભાળ આપવામાં આવે છે અને આજની તારીખે મેં જ્યારે મુલાકાત છે ત્યારે 61 દર્દીઓ અત્યારે સારવાર મેળવી રહ્યા છે. એટલે કોરોનાનું અત્યારે સંક્રમણ પણ ઘટ્યું છે અને સામે અત્યારે ધોરી સિવિલમાં જગ્યા પણ ઉપલબ્ધ છે. એટલે આપણે પ્રાર્થના પણ કરીએ છીએ કે આ સંક્રમણમાંથી બહાર આવી જઈએ. પણ જ્યારે આથી 15 દિવસ પહેલાં જ્યારે ફૂલ પૂરેપૂરું સંક્રમણ હતું ત્યારે પણ ધોરાજી સિવિલ હોસ્પિટલ કે જ્યાં વિના મૂલ્યે લોકોને સારી સુવિધા ઉપલબ્ધ થાય માટેની આખી વ્યવસ્થા અહીં ઊભી કરવામાં આવી હતી રાજ્ય સરકાર દ્વારા, અને એના હિસાબે 550થી વધારે દર્દીઓને ધોરાજી સેન્ટર ખાતે સિવિલ હોસ્પિટલમાં એમને સારવાર આપી અને રિકવરી કરવામાં છે. સાથે સાથે ભારત સરકાર દ્વારા જે ઓક્સિજન પ્લાન્ટ 500 લિટરનો એ પણ ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે કામ ચાલુ છે, એની પણ મુલાકાત કરી છે. અને બને એટલી જલ્દીથી આ પ્લાન્ટ અહીંયા કાર્યરત થઈ જાય તો ઓક્સિજનની ભવિષ્યમાં પણ જ્યારે જરૂર પડે ત્યારે અહીંયા ધોરાજી સિવિલ હોસ્પિટલમાં પોતાનો પ્લાન્ટ હોય તો એને મુશ્કેલી ન પડે, કારણ કે આખી ઓક્સિજન લાઇન સાથેની બેડની વ્યવસ્થા ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ છે. એટલે આવનાર દિવસોમાં ઝડપથી આનું કામ પૂર્ણ થાય અને જ્યારે જરૂર પડે મુશ્કેલી, આપણે કહીએ કે પ્રાર્થના કરીએ કે આવી જરૂર ક્યારેય ન પડે, પણ છતાં પણ ક્યાંય મુશ્કેલી એવી આવતી જરૂર પડે ત્યારે ઓક્સિજન સાથેની તમામ વ્યવસ્થાઓ ધોરાજી હોસ્પિટલ ખાતે અવેલેબલ મળે માટેનો પ્લાન્ટ પણ અત્યારે કામ એનું ચાલુ કરી દેવામાં આવ્યું છે. અને એક ખૂબ જ સુંદર વ્યવસ્થા છે ધોરાજી સિવિલ હોસ્પિટલની કે જ્યાં ખૂબ સારી રીતે સારસંભાળ છે, ચોખ્ખાઈ પણ વ્યવસ્થિત છે અને જે કોરોનાના દર્દીઓ આવ્યો હોય એ ફટાફટ રિકવરી થઈને કરી જાય છે. 550થી વધારે દર્દીઓને આપણે રિકવરી આપો.